खाते युवा सम्मेलन में युवाओं ने जोखमी मुसाफरी करावामां आवी छे। युवाओं ने युवा सम्मेलन में मालवाहक ट्रक में खीचोखीच भरी लावामां आव्या हता। तो ट्रक में घेटा बकरानी जेम युवाओं और विद्यार्थियों ने भरवामां आव्या हता। त्यारे मोटी बात तो ए छे के आ कार्यक्रम सरकारनो छे अने सरकारी कार्यक्रम में ज आ रीते लोकोने खीचोखीच लवाता सवालो उठी रह्या छे। तो भावनगर में ट्रक पलटी जवानी घटना बाद आ प्रकार की मुसाफरी पर सरकारे रोक लगावी हती। त्यारे सरकारी कार्यक्रम में आ जोखमी मुसाफरी करावामां आवी। तो आ जोखमी मुसाफरी ना दृश्यो छोटाउदेपुर बोडेली खाते थी जोवा मळ्या। बोडेली खाते युवा सम्मेलन योजायुं हतुं अने एमां जे युवानो भाग लेवा माटे आवी रह्या छे ते अत्यारे जोखमी मुसाफरी करी रह्या छे। मालवाहक साधनों में अत्यारे जे युवानो छे ए घेटा बकरानी जेम एमने भरवामां आवे छे अने एमां मुसाफरी करवामां आवे छे। महत्वनी वात छे के भावनगर में एक अकस्मात थयो हतो, एक जान जती हती अने एमां जे ट्रक में जान जती हती अने ट्रक ने अकस्मात थयो जेमां असंख्य लोकोना मौत थया हता अने त्यारबाद राज्य सरकारे निर्णय लीधो हतो के आ प्रकारनी मुसाफरी माटे बस नी व्यवस्था करवामां आवे। परंतु अहींया ज जे राज्य सरकारना कार्यक्रम में जे मालवाहक साधनों छे एमां स्कूलना विद्यार्थियों ने भरी ने लई जवामां आव्यो छे। एक जोखमी मुसाफरी अत्यारे स्कूलना विद्यार्थियों करी रह्या छे। महत्वनी वात छे के एक तरफ राज्य सरकार सलामतीनी वात करे छे त्यारे बीजी बाजू जे स्कूल प्रशासन छे एमना द्वारा ट्राफिकनुं नियमनुं भंग करवामां आवी रह्युं छे। जे मालवाहक जे साधनो जे ट्रक छे एमां विद्यार्थीओने बेसाडी अने अहींया लावामां आव्या हता अने हवे जे कार्यक्रम पूर्ण थई गयो छे त्यारे एमने परत स्कूलमां लई जवामां आवी रह्या छे। अत्यारे विद्यार्थीओ माटे मोटुं जोखम छे। आप जोई शको छो के ट्रकनी कैपेसिटी करता पण वधारे विद्यार्थीओ भरवामां आवी रह्या छे। जो अकस्मात थशे तो मोटी जानहानि થવાની પણ સંભાવના જોવા મળી રહી છે। અહીંયા મોટી બેદરકારી સ્કૂલ પ્રશાસનની જોવા મળી રહી છે અને રાજ્ય સરકારના જે કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે લાવવામાં આવ્યો હતો અને હવે જોખમી મુસાફરી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી બોડેલી। વાત મુદ્દે સંવાદદાતા મહેશ ભીલ ફોનલાઈન પર। જી મહેશ, સરકારી કાર્યક્રમમાં જ આવી બેદરકારી, સરકારી કાર્યક્રમમાં જ આવા ઉલ્લંઘનના દ્રશ્યો જોવા મળ્યા, શું વિગતો? જે આપને જણાવી દઉં કે છોટાઉદેપુરના બોડેલી ખાતે આજે મુખ્યમંત્રીનો યુવા સંમેલનનો કાર્યક્રમ હતો, જેમાં સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ કોલેજો શાળાના વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા, જેમાં આજે ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા। સીએમના કાર્યક્રમમાં આજે સ્કૂલના સંચાલકો દ્વારા કે કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બહારદારી વાહનોમાં લાવવામાં આવ્યા હતા અને સીએમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓને પરત જતા સમયે તેઓ થોડા અંશે ટ્રાફિકમાં પણ ફસાયા હતા। રાજ્ય સરકારે આવા બહારદારી વાહનોમાં મુસાફર કરવા માટે ન જણાવ્યું છે અને આગળ આવા કાયદામાં પગલા પણ લેવામાં છે। જ્યારે ભાવનગરમાં અકસ્માત થયો ત્યારે સફળ સરકારી તંત્ર જાગ્યું અને રાજ્ય સરકારે આવા વાહનોમાં વિદ્યાર્થીઓને મુસાફરી ન કરાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ખુદ રાજ્ય સરકારના કાર્યક્રમમાં જ આજે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા અને સરકારી વહીવટી તંત્ર અને સ્કૂલ સંચાલકોની અહીંયા ખૂબ બેદરકારી બહાર આવી છે। જી બિલકુલ મહેશ, જ્યારે ભાવનગરની જે દુર્ઘટના બની હતી રંગુડા પાસે, ત્યારે ટ્રકે પલટી મારી જતા એક જાનમાં અકસ્માત સર્જાયો હતો, ઘણા લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે સીએમ રૂપાણીએ સ્પષ્ટ આદેશ આપ્યા હતા, તો શું અહીંયા સીએમના આદેશને પણ અવગણવામાં આવી રહ્યો છે? જે ચોક્કસથી કહી શકાય કે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી બાળકો લાવવામાં આવ્યા છે, પરંતુ કહી શકાય કે અંતરિયાળ વિસ્તારના જે સંચાલકો છે તે ખુદ અજાણ હોય કાં તો વહીવટીતંત્ર દ્વારા તેમને ધ્યાન ન દોરવામાં આવ્યું હોય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે સ્કૂલના સંચાલકો દ્વારા અહીંયા વાહનો લાવવામાં આવ્યા હતા અને જતા સમયે આવો દ્રશ્ય સર્જાય છે, એટલે ચોક્કસ કહી શકાય કે સ્કૂલ સંચાલકો આ સમગ્ર જે કાયદો છે એનાથી અજાણ હોય તેવી શક્યતાઓ સર્જાય છે। જી બિલકુલ મહેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા આ ઘટનાને લઈને અહીંયા સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે, શા માટે યુવાનો અને વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ લાવવામાં આવ્યા? શું વધુ એક દુર્ઘટનાની તંત્ર રાહ જોઈ રહ્યું છે? આ પ્રકારની મુસાફરી પર એક તરફ સીએમ રૂપાણીનો સ્પષ્ટ આદેશ છે અને રોક લગાવવામાં આવી છે, ત્યારે સરકારી કાર્યક્રમમાં જ આવી ચૂક કેમ? વિદ્યાર્થીઓને આ રીતે જોખમી મુસાફરી કેમ કરાવી?